નમસ્કાર હું મીના બ્લેસિંગ સ્ટીમ સુરતથી બોલી રહી છું આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ફકીરનો ઓડિયો નંબર ચાર આગળના ભાગમાં આપણે જાણ્યું કે રુદ્ર ગાડીમાં જીવન જરૂરિયાતનો અમુક સામાન લઈને ઘર છોડીને ચાલ્યો જાય છે એને સતત એવું લાગતું હતું કે એના ગુરુ સાંઈ એની સાથે જ હોય છે હવે આપણે આગળ વધીશું રુદ્ર શહેર છોડીને ઘણો દૂર નીકળી ગયો હતો એ હવે ખુલ્લા આકાશ નીચે આવી ગયો હતો અમુક જગ્યાએ ખેતર હતા તો અમુક જગ્યાએ બિન ઉપજાઉ હતી રુદ્ર ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો ત્યાં તો અચાનક એ એક ટ્રક સાથે અથડાતા રહી ગયો એને ગાડીને બ્રેક મારી દીધી થોડી પછી એણે રોડ ઉપર એક ઘાયલ વૃદ્ધને પડેલા જોયા એક ક્ષણ માટે તો એને થયું કે એમને એ જ અવસ્થામાં છોડીને ચાલ્યો જાય પરંતુ એની અંતરાત્માએ એને એવું ન કરવા દીધું આસપાસથી ઘણી ગાડીઓ પસાર થઈ રહી હતી પરંતુ કોઈ પણ એ વૃદ્ધની મદદ કરવા તૈયાર ના થયું અમુક લોકોએ તો એટલા માટે ના પાડી દીધી કે તેઓ કાયદા કાનૂનના કોઈ ચક્કરમાં પડવા નહોતા માગતા તેમજ આ વૃદ્ધને હોસ્પિટલ સુધી પહોંચાડતા સુધીમાં કંઈક થઈ જાય તો એની મુસીબતમાં પણ ફસાવા નહોતા માગતા ટૂંકમાં એ ઘાયલ વૃદ્ધની મદદ કરવા કોઈ તૈયાર ના થયું અને બધા પોતપોતાના રસ્તે જતા રહ્યા રુદ્રએ ઊંડો શ્વાસ લીધો અને એણે કોઈનો પણ વાંક ન કાઢ્યો એને ખબર હતી કે જો ભ્રષ્ટ તંત્ર આવા લોકોની સેવા અને મદદ કરવાવાળાને હેરાન ન કરતા હોત તો આ દરેક વ્યક્તિ આ વૃદ્ધનો જવ જીવ બચાવવામાં એની મદદ મદદ જરૂર કરતા પોલીસ અને હોસ્પિટલના અધિકારીઓની ઝંઝટને લીધે જ કોઈ પણ રુદ્રની મદદ કરવા તૈયાર ના થયું બધા જતા રહ્યા પછી રુદ્રએ વૃદ્ધની પાસે ગયો અને એણે એ વૃદ્ધને બંને હાથમાં ઉઠાવી લીધા ખબર નહીં કેમ પણ રુદ્રને મનમાં એમ થતું હતું કે આ વૃદ્ધ જીવતા રહે એમાં એને પોતાનો કોઈક સ્વાર્થ લાગતો હતો રુદ્રનો કયો સ્વાર્થ રુદ્રને આ વૃદ્ધ પોતાના ગુરુ સાંઈ બાબા જેવા લાગતા હતા એ વૃદ્ધના કપડાં એમની દાઢી એની પાઘડી ઉંમર બધું જ જાણે સાંઈ બાબાને મળતું આવતું હતું અને આ જ સૌથી મોટું કારણ હતું જેથી રુદ્ર એમ ઈચ્છતો કે આ વૃદ્ધ જીવતા રહે અને બીજું એક કારણ એ હતું કે આ વૃદ્ધની મદદ કરવાની ભાવનાથી રુદ્રને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો એને એવું લાગી રહ્યું હતું કે જાણે એને જીવવાનું એક કારણ મળી ગયું છે મિત્રો આપણે આગળ જોઈ ગયા કે રુદ્ર મરી જવાના સતત વિચાર કર્યા કરતો હતો અને આ વૃદ્ધને મદદ કરવાનું એની પાસે એક ખાસ કારણ એ પણ હતું કે રુદ્ર એવા અપરાધભાવ સાથે નહોતો મરવા માગતો કે કોઈની મદદ કરી શકે એમ હતો પરંતુ એણે કોઈની મદદ ના કરી રુદ્રએ પોતાના ઈશ્વરને યાદ કરીને એ વૃદ્ધને પોતાના બંને હાથોમાં ઉઠાવી લીધા એણે જોયું કે વૃદ્ધ તો દુબળા પાતળા હતા પરંતુ જ્યારે રુદ્રએ એમને પોતાના બંને હાથોમાં ઉપાડ્યા તો એમનું વજન લગભગ એક ટન જેટલું લાગ્યું રુદ્રને લાગ્યું કદાચ એ એમની આધ્યાત્મિકતાનો ભાર હોઈ શકે રુદ્રએ વૃદ્ધને પોતાની ગાડીની પાછળની સીટ ઉપર સોડાવી દીધા અને પછી મોબાઈલમાં નેટવર્ક મેળવવા લાગ્યો નેટવર્ક ના મળવાથી ગ્લોબલ નેટવર્કિંગને જેમ તેમ બોલવા માંડ્યો તેઓ જ્યાં હતા ત્યાંથી હોસ્પિટલ બે કલાકના અંતરે દૂર હતી એ આ વૃદ્ધને હોસ્પિટલ લઈ જવા કે પછી જાતે જેમની મલમપટ્ટી કરવી એવો વિચારી રહ્યો હતો એ આ વૃદ્ધનો જીવ બચાવવા માગતો હતો થોડી વાર સુધી તો રુદ્ર એ વૃદ્ધની સામે જ જોયા કર્યું આમ પણ એમના ચહેરા ઉપરથી લોહી વહેવાનું ચાલુ જ હતું પરંતુ એમના ચહેરા ઉપર કોઈ દુઃખ તકલીફ કે પરેશાનીના ચિહ્ન ના દેખાયા અને ત્યાં જ એ વૃદ્ધ માણસે રુદ્રની સામે એકદમ પ્રેમથી જોયું રુદ્રને અચાનક એવું લાગ્યું જાણે એના વર્ષોનું દર્દ એની તકલીફો અપમાન આરોપો તડપ એ બધું જાણે જતું રહ્યું હોય એને પોતાનું હોવું તેમજ અત્યાર સુધી એની સાથે જે કાંઈ પણ થયું એ બધું એને સાર્થક લાગવા માંડ્યું પણ આવું કેમ થયું એ તો એને પણ ખબર ના પડી ફક્ત એ એટલું અનુભવ કરી શક્યો કે અત્યારે એની આત્મા એક સકારાત્મકતાના ભાવ સાથે પોતાના ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો સ્વીકાર કરી રહી હતી જે એને કોઈક આશ્વાસન જેવું તો લાગ્યું પરંતુ એ બધું આશ્ચર્ય પ્રમાણ પ્રમાણે એવું પણ હતું જેને આજ પહેલાં ક્યારેય નહોતું લાગ્યું અને આ જે કાંઈ પણ થઈ રહ્યું હતું એને રુદ્ર સમજી નહોતો શકતો અત્યારે તો રુદ્રને એવું લાગી રહ્યું હતું કે જો આ વૃદ્ધ એને એમ કહે ને કે તારા કાંડાની નસ કાપી નાખ તો રુદ્ર માત્ર એટલું જ પૂછતો કે કયા હાથની અને જો આ વૃદ્ધ રુદ્રને એમ કહે કે તું મરી જા તો રુદ્ર માત્ર એટલું જ પૂછતો કે ક્યારે કેવી રીતે અને ક્યાં મરવાનું છે સાથે સાથે રુદ્રને એ વાતનો પણ મોટો ઝટકો લાગ્યો કે જો આ વૃદ્ધ એને નમ્રતા અને હૂંફપૂર્વક એમ કહે કે તારે જીવવાનું છે તો પણ એ માત્ર હાજ પાડતો અત્યારે રુદ્ર એટલો મક્કમ હતો જેટલો એ પોતાના બાળકો માટે રહેતો એને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે જો આ વૃદ્ધ જીવવાનું કે મરવાનું જે કાંઈ પણ કહે એ બંને માટે તૈયાર હતો કારણ કારણ તો એ પણ નહોતો જાણતો કે ન તો જાણવા માંગતો ત્યાં તો અચાનક જ એક વિચિત્ર ઘટના બની ગઈ એ વૃદ્ધ કાકાએ અચાનક જ રુદ્રના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો એમના હાથમાં લોહી લાગેલું હતું એ પણ રુદ્રના ગાલ ઉપર લાગી ગયું ત્યારબાદ જે કાંઈ પણ થયું એ કોઈ આઘાતથી ઓછું ન હતું રુદ્ર રડવા લાગ્યો અને એના ચહેરા ઉપર જે લોહી ચોંટેલું હતું એ પણ આંસુની સાથે વહેવા લાગ્યું પહેલાં તો એ વૃદ્ધથી દૂર રહીને રડી રહ્યો હતો અને થોડી પછી રુદ્ર એ વૃદ્ધની છાતી ઉપર માથું મૂકીને રડવા લાગ્યો રુદ્રના ચહેરા પર જે લોહી ચોટેલું હતું એ અને એના આંસુ ભેગા થઈને વહેવા લાગ્યા પહેલાં તો એના આંસુ ધીમે ધીમે વહી રહ્યા હતા પરંતુ થોડી પછી રુદ્ર એ વૃદ્ધની છાતી પર માથું મૂકીને નાના બાળકની જેમ ને ધ્રુસકે રડવા લાગ્યો અને થોડી સુધી એ એમ જ રડતો રહ્યો જ્યારે એ રડી રહ્યો હતો ત્યારે એ વૃદ્ધ માણસનો હાથ રુદ્રની પીઠ ઉપર ફરી રહ્યો હતો રુદ્રને પોતાની અંદર એક અલગ જ ઉર્જાનો અનુભવ થઈ રહ્યો હતો રુદ્રને લાગ્યું એના શરીરમાં એની કરોડરજ્જુમાં કોઈક નવી જ ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે તો મિત્રો આજે આટલું જ મને રજા આપો આવતા અંકમાં આપણે ફરીથી મળીશું નમસ્કાર